बाळ दोस्तों, जिला शिक्षण अने तालीम भवन सुरेंद्रनगर ना माध्यम थी चालती यूट्यूब चैनल मा आप सर्वे नो हूँ हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आजे आपने धोरण 8 मा गणित विषय मा प्रायोगिक भूमिति विषय अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, अगाउना वीडियो ना भाग 1 मा आपने चतुष्कोण नी रचना करता सीखी गया। एमा चतुष्कोण नी चार बाजू अने एक विकर्ण एटले के कुल 5 माप आपेला हता, तेना परथी चतुष्कोण नी रचना करता सीखी गया। हवे आपणे आजे अहीं 3 बाजुना माप अने 2 विकर्णना माप परथी चतुष्कोण नी रचना करवानी छे। तो हवे नी रचना मा आपणे जोईशुं के 3 बाजु अने 2 विकर्णना माप परथी चतुष्कोण नी रचना केवी रीते थाय। तो चालो जईए रचना तरफ आगळ। 3 बाजु अने 2 विकर्णना माप आपेलू होय, तेना परथी चतुष्कोणनी रचना करवी। तो स्वाध्याय 4.2 ना जे दाखला આપેલા છે તેની અંદર આપણે 3 બાજુના માપ હશે અને 2 વિકર્ણના માપ હશે, એટલે કુલ 5 માપ હશે। જોઈ લઈએ, અહીં રકમ વાંચીએ આપણે। ચતુષ્કોણ LIFT માં LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, TL બરાબર 2.5 સેમી, LF બરાબર 4.5 સેમી, IT બરાબર 4 સેમી। જોઈ લઈએ કેટલા માપ છે, 1 2 3 4 અને 5। મતલબ કે અહીં 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપેલા છે, એટલે કુલ 5 માપ આપેલા છે। તો અહીં આપણે રચના દોરતા પહેલા આપણે કાચી આકૃતિ દોરશું, તો આપણે સરસ મજાની રચના સરળતાથી દોરી શકશું। તો અહીં હું કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું। અહીં આપણે ચતુષ્કોણ છે, એટલે સૌપ્રથમ એક ચતુષ્કોણ દોરીશું, તેનું નામ છે ચતુષ્કોણ LIFT। અહીંથી હું લખીશ LIFT, તમે અહીંથી પણ લખી શકો LIFT, અહીંથી પણ લખી શકાય, પરંતુ આપણે સરળતા ખાતર અહીંથી લખશું ચતુષ્કોણ LIFT। હવે તેના માપ આપેલા છે એ મુજબ કાચી આકૃતિમાં દર્શાવી લઈએ। LI બરાબર 4 સેન્ટીમીટર, LI 4 સેન્ટીમીટર, IF 3 સેન્ટીમીટર, I થી F સુધીનું અંતર 3 સેન્ટીમીટર, TL 2.5 સેન્ટીમીટર, TL T બિંદુ થી L બિંદુ સુધી, અહીંયા સુધીનું અંતર છે 2.5 સેન્ટીમીટર। આગળ જઈએ, LF બરાબર 4.5 સેન્ટીમીટર, LF તો બિંદુ L અને બિંદુ F સામસામેના બિંદુઓ છે, તો આ સામસામેના શિરોબિંદુઓ જે છે એને જોડશું, એટલે એને વિકર્ણ કહેવાય। તો આ માપ છે આપણું 4.5 સેન્ટીમીટર। હવે આપણે આગળ જઈએ, IT IT બરાબર 4 સેન્ટીમીટર, બિંદુ I અને બિંદુ T સામસામેના શિરોબિંદુ થયા, એટલે તેને જોડતો રેખાખંડ એટલે વિકર્ણ, એનું માપ છે 4 સેન્ટીમીટર। તો અહીં આપણે રકમ પરથી કાચી આકૃતિ સંપૂર્ણપણે સરસ મજાની દોરાઈ ગઈ છે। હવે આ આકૃતિ પરથી આપણે જવાબની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, રચનાની શરૂઆત કરીએ। આપણે અગાઉ જાણી ગયા તે મુજબ આપણે સૌ પ્રથમ રચનાની શરૂઆત પાયાના રેખાખંડથી કરીશું। અહીંયા પાયાનો રેખાખંડ રેખાખંડ LI 4 સેન્ટીમીટરના માપનો આપેલો છે, તો હું સૌ પ્રથમ રેખાખંડ LI 4 સેન્ટીમીટરના માપનો દોરીશ, જેના માટે હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ। અહીંથી 4 સેન્ટીમીટર। મિત્રો, રેખાખંડ દોરતી વખતે 2-3 વખત માથે ઘૂંટવાથી આપણો આકૃતિ સરસ મજાની નથી થતી, એટલા માટે એક જ વખત બની શકે તો દોરવાનો પ્રયત્ન કરવો।
હવે આ રેખાખંડ નું નામ છે રેખાખંડ એલ આઈ. આપણે જે કાર્ય કર્યું તેનો રચનાનો મુદ્દો લખી લઈએ. શું કામ કર્યું? 4 સેન્ટીમીટર ના માપનો રેખાખંડ એલ આઈ દોરો. મુદ્દા નંબર 1 લખાઈ ગયો. હવે આપણે આગળ જઈએ. હવે શું કરીશું? બિંદુ એલ થી ટી તરફનું અંતર 2.5 સેન્ટીમીટર છે, તો બિંદુ એલ ને કેન્દ્ર લઈશું અને 2.5 સેન્ટીમીટર ની ત્રિજ્યા રાખશું. તો હવે હું ફૂટપટ્ટી અને પરિકર ની મદદ થી તે ચાપ દોરવાનો પ્રયત્ન કરીશ. 2.5 સેન્ટીમીટર નું મારે અંતર રાખવાનું છે. આવી રીતે કરશો તો વધુ સરળ બનશે. મને માપ મળી ગયું 2.5 સેન્ટીમીટર. એલ બિંદુ થી છે, તો બિંદુ એલ મારું કેન્દ્ર થશે અને ત્યાંથી ટી તરફ 2.5 સેન્ટીમીટર નું માપ છે. તો મેં એક ચાપ દોરી. હવે તમે જોશો કે અહીં એલ બિંદુ થી અહીં વર્તુળના કોઈ પણ બિંદુ, ચાપના કોઈ પણ બિંદુ તરફ હું રેખાખંડ દોરીશ, એ ત્રિજ્યા કહેવાય, એ 2.5 સેન્ટીમીટર જ મને મળે. મારું એક માપ મને મળી ગયું. હવે એ આપણે લખી લઈએ. તો મુદ્દા નંબર 2 શું લખશું? હા, બિંદુ એલ કેન્દ્ર અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. ચાપ પણ દોરાઈ ગઈ છે આપણી. હવે આપણે આગળ જઈએ. હવે શું કરશું? તો હવે આઈ બિંદુને કેન્દ્ર લઈ અહીંયાથી અહીંયા સુધી 4 સેન્ટીમીટર આપણે જવાનું છે. તો બિંદુ આઈ ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ની ચાપ દોરશું. તો અહીંયા હું તમને પ્રયત્ન કરું છું બતાવવાનો. 4 સેન્ટીમીટર માપ રાખવાનું છે. ધીમે 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 હું દબાવતો જઈશ પરિકરને, બંને પરિકર ધીમે ધીમે કરતા જઈએ તો સરળ બને અને આપણું માપ આપણને પરફેક્ટ મળી જાય. જુઓ મિત્રો, 4 સેન્ટીમીટર માપ મળી ગયું. હવે હું બિંદુ આઈ ને કેન્દ્ર રાખીશ ને 4 સેન્ટીમીટર ની ચાપ દોરીશ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ચાપ દોરતી વખતે ચાપને ઘૂંટવાનો પ્રયત્ન ન કરતા, નહીતર ચાપ એક વખત બે વખત ઘાટી થાય છે અને આપણી આકૃતિ સરસ મજાની બનતી નથી. તો અહીંયા આપણે હવે જોઈએ કે મેં શું કામ કર્યું. તો મેં બિંદુ આઈ ને કેન્દ્ર લીધું, 4 સેન્ટીમીટર ની ત્રિજ્યા રાખી અને ચાપ દોર્યું. તો આપણે એ મુદ્દો લખી લઈએ. મુદ્દા નંબર 3, બિંદુ આઈ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદે તેમ એક ચાપ દોરો. અને બંને ચાપનું જે છેદ બિંદુ મળ્યું તેને આપણે શું કહીશું? હા, તમને સમજ પડી ગઈ હશે કે આપણું ટી બિંદુ મળી ગયું, તો તેને આપણે બિંદુ ટી કહીશું. ચાલો મિત્રો આગળ જઈએ. હવે શું કરીશું? જો મિત્રો, તમે અહીંથી ટીએલ રેખાખંડ અત્યારે પણ દોરવો હોય તો દોરી શકો અને ટી આઈ રેખાખંડ અત્યારે દોરવો હોય તો પણ દોરી શકો, જેમ અહીંયા દોરેલા છે તેમ. પરંતુ હું એવું નહીં કરતા, હું હજી એક એક બિંદુ મેળવી લઈશ અને પછી બધા જ રેખાખંડ એક સાથે દોરીશ, હું એવું કરીશ. તો હવે હું શું કરવા માંગુ છું તમને સમજ પડી હશે. બિંદુ આઈ ને કેન્દ્ર લઈશ અને આ બાજુ 3 સેન્ટીમીટર મારે જવાનું છે, તો ત્યાં સુધીની ચાપ દોરીશ. તો ફૂટપટ્ટી અને પરિકરની મદદથી 3 સેન્ટીમીટર ની ચાપ બનાવવાનો પ્રયત્ન કરીએ. સરસ. જો 3 સેન્ટીમીટર ની ત્રિજ્યા પરિક્રમા બની ગઈ છે. હવે હું બિંદુ આઈ ને કેન્દ્ર લઈ અને
3 સેન્ટીમીટર ની ચાપ દોરું છું। મિત્રો અહીં હું તમને એક વાત સમજાવી દઉં કે તમને સ્પષ્ટ અને સરળ દેખાય તે માટે મે પરિકરમાં સ્કેચ પેન નો ઉપયોગ કરેલો છે, પરંતુ તમારે તો પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો છે। સરસ, હવે અહીં આપણે બિંદુ આઈ થી 3 સેન્ટીમીટર ની ચાપ દોરી, તેને પણ આપણે લખી લઈએ। તો આપણો મુદ્દા નંબર 4 શું લખીશું? હા, આઈ કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ ચાપ દોરો। ચાલો આગળ જઈએ, હવે શું કરવાનું રહેશે? સમજ પડી? હા, એલ બિંદુ થી એફ બિંદુ સુધીનું અંતર છે 4.5 સેન્ટીમીટર। તો હું અહીંથી અહીંયા 4.5 સેન્ટીમીટર ની એક ચાપ દોરીશ। તો ચાલો ફરી પાછું પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ તો કરવો જ પડશે। જો મને 4.5 સેન્ટીમીટર મળી જાય છે તો પરિકરની મદદથી હું એલ બિંદુને કેન્દ્રમાં રાખીશ અને 4.5 સેન્ટીમીટરની ચાપ દોરીશ। તો અહીં મને એક છેદ બિંદુ મળ્યું। જો મિત્રો, આ છેદ બિંદુ આ ચાપમાં પણ છે, આ ચાપમાં પણ છે। મતલબ આ ચાપમાં છે એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હતું? 3। હા, તો ત્યાં 3 સેન્ટીમીટર થઈ જશે અને આ ચાપમાં પણ આ બિંદુ આવે છે, તો અહીંથી આટલું કેટલું રાખેલું હતું આપણે? 4.5 સેન્ટીમીટર। તો તે પણ માપ મળી જશે 4.5 સેન્ટીમીટર। તો આ બિંદુને આપણે શું નામ આપશું? એફ। તો આપણે વિદ્યાર્થી મિત્રો તે છેદ બિંદુનું નામ આપી દઈએ બિંદુ એફ। હવે આપણે જે કાર્ય કરેલું છે તેનો મુદ્દો લખી લઈએ। તો મુદ્દા નંબર આવશે 5, એલ કેન્દ્ર અને 4.5 સેન્ટીમીટર ની ત્રિજ્યા વાળી ચાપ દોરી, જે અગાઉના ચાપને છેદે ત્યાં એફ નામ આપ્યું। મતલબ કે બંને ચાપનું છેદ બિંદુને એફ કહો। તો હવે આપણો ચતુષ્કોણ પૂર્ણ થઈ ગયો। હવે આપણે રેખાખંડોને જોડશું। રેખાખંડને જોડવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરશું। તો આપણે અહીંથી રેખાખંડ જોડતા જઈશું, આઈ એફ, રેખાખંડ આઈ એફ દોરશું। મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે છેદ બિંદુમાંથી જ બને ત્યાં સુધી રેખાખંડ દોરાવવો જોઈએ। ક્યારેક આપણું સ્થાન ફરી જાય છે તો ફેરફાર થાય તો આપણી રચના થોડુંક માપ આપણને જુદું બતાવે, તો એવું નહીં કરતા ખાસ ખ્યાલ રાખીશું। હવે રેખાખંડ એફ ટી દોરશું। ત્યારબાદ રેખાખંડ ટી એલ દોરશું, એ પણ મળી ગયો। હવે આપણો વિકર્ણ રેખાખંડ એલ એફ દોરશું। અને બીજો વિકર્ણ આઈ ટી, તો તે પણ ફૂટપટ્ટીની મદદથી દોરશું। જો મિત્રો, અહીં કેવી સરસ રચના થઈ! છેલ્લે આપણે શું કામ કર્યું? આપણે રેખાખંડો દોર્યા। કેટલા? ગણો, 1, 2, 3, 4 અને 5। તો આપણે તેના નામ લખશું અને આપણો છઠ્ઠા નંબરનો મુદ્દો લખશું, રેખાખંડ આઈ એફ, રેખાખંડ એફ ટી, રેખાખંડ ટી એલ, રેખાખંડ આઈ ટી અને રેખાખંડ એલ એફ દોર્યા। તો જુઓ, તો આપણે જે માપનો ચતુષ્કોણ જોઈતો હતો તે કાચી આકૃતિ પરથી આપણને મળી ગયો। તો આમ આપણે કહી શકીએ કે આમ ચતુષ્કોણ એલ આઈ એફ ટી માગેલ ચતુષ્કોણ છે।